હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું સુજાતા સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસ્તે વિદ્યાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિત સંબંધ સબ્જેક્ટમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 45 આ પેજ કાઢવાનું રહેશે. તેમાં શું સૂચના આપેલી છે બાળકાગી કરો. તો તમે અહીંયા પ્રશ્ન 5 છે ને, બાળકાગી કરો, ત્યાંથી આ સરવાળ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છે. તો આજે આપણે બાદબાકી શીખવાનું છે. તો બાદબાકી પણ કઈ રીતે શીખવાનું? પહેલી 5 સાદી છે, પછી બીજી છે 4, અહીંયા 5, અને અહીંયા પછી બરાબર બીજી 5 છે એ 10 થાય, અને ત્યાર પછી આ 6 છે બાદબાકી. કે તમે આ પહેલી 6 છે ને, આડા આપેલા છે ને બાદબાકી, એ બાદબાકી કરે છે બરાબર. બીજી તમારી જાતે અથવા તો મમ્મી પપ્પાના મદદથી તમે કરી શકો છો. તો દરેક વિદ્યાર્થી મોટી અહીંયા હોવું જોઈએ, તેમજ પેજ નંબર 45 કાઢેલા હોવા જોઈએ. હું અહીંયા સમજાવું અને લખાવું, ત્યાં પછી તમારે પણ તમારી સભ્ય ગોધીમાં લખવાના રહેશે બરાબર. તમારે આમાં જાજા છે, પણ મેં તમને અહીંયા 5-5 ઉદાહરણ સમજૂતી પૂરતા જ આપ્યા છે, અને બાકી તમારે જાતે કરો જેથી તમારે પ્રેક્ટિસ થઈ શકે અને આવડી પણ છે. તો ચાલો અહીંયા દેખા માઇનસ નિશાન હોય, અને નિશાની હોય ત્યારે શું કરવાનું છે? બાદ થતી એટલે કે કાઢવાનું. મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. જ્યારે પ્લસ સરવાળા કરવાનો હોય ત્યારે એમાં સંખ્યા ઉમેરવાની હોય. જ્યારે આવી નિશાની હોય ત્યારે સંખ્યા કાઢવાની રહેશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા કાઢવાની રહેશે. તો પહેલી સંખ્યા શું છે? 67-35. તો આપણે શું કરીશું? ઉપરની જેટલી સંખ્યા હોય ને એટલા આપણે લેતા કરીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 એમાંથી આપણે નીચેની સંખ્યા બાદ કરીશું. તો એટલા રીતે આપણે કાઢી નાખીશું બરાબર. 1, 2, 3, 4 અને 5 તો જુઓ તો કેટલી સંખ્યા વધશે? 1 અને 2. તો કેટલી અહીં જો કેટલા કેટલા બાકી છે? તો 2, એટલે અહીં આપણે લખ્યા 2. એ જ રીતે કેટલી સંખ્યા છે ઉપર? તો કે 6. તો અહીંયા આપણે પહેલા 6 લખવા કરીશું. 1, 2, 3, 4, 5 અને 6 એમ કોઈ સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે. તો કેટલા બાદ કરવાના છે? 3. તો આપણે 1, 2 અને 3 કાઢી નાખ્યા. તો કેટલી લીટી વધશે? 1, 2 અને 3. તો કેટલો આન્સર આવ્યો? 32. ભૂલથી સરવાળો નહીં કરવાનો, ઉમેરી નાખવાનો નહીં. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. એ જ રીતે 8 છે, 8 માંથી કેટલા બાદ કરવાના છે? 4. 8 લીટા કરી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમાંથી કેટલા બાદ કરવાના છે? 4. 1, 2, 3 અને 4 તો કેટલા વધશે? 1, 2, 3 અને 4 તો અહીંયા આપણે લખ્યા 4. એ જ રીતે આ કેટલા છે? 7. તો આપણે 7 લીટા કરીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7 એમાંથી કેટલા વાત કરવાના છે? 2. 1 અને 2 તો કેટલા વધ્યા? 1, 2, 3, 4 અને 5 આ રીતેનો કોરોની અમુક તો આ સંખ્યા છે 10 તો 9
આઠ માંથી છ બાદ કરીએ તો સાત અને આઠ બે વધ્યા, અહીંયા આપણે લખ્યા બે.
નવમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? ત્રણ. નવમાંથી ત્રણ બાદ કરીએ તો છ. એ જ રીતે આપણે સરસઠ માઇનસ ત્રેસ તો સાત. સાતમાંથી કેટલા બાદ કરવાના છે? ત્રણ. નો ખ્યાલ આવે તો ઉભા બાદ કરી પણ કરી શકો છો. જો હું તમને અહીંયા બતાવું છું, સડસઠ માઇનસ ત્રેવીસ સાત. સાત માંથી કેટલા બાદ કરવાના છે? તો અહીંયા ત્રણ, તો અહીંયા આપણે સાત લખ્યું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. એમાંથી ત્રણ આપણે કાઢીશું. એક, બે અને ત્રણ. તો કેટલા વધ્યા? એક, બે, ત્રણ અને ચાર. તેથી અહીંયા પણ આપણે લખ્યા ચાર. એ જ રીતે છ, અહીંયા આપણે છ લખ્યું. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે બે. એક અને બે કેટલા વધ્યા? એક, બે, ત્રણ અને ચાર. અહીંયા પણ આવ્યા ચાર. આ રીતે તમે ઉભા પણ કરી શકો છો અને આડા બાદ પણ કરી શકો છો. નવ. નવ માંથી કેટલા બાદ કરવાના છે? છ. નવ માંથી છ બાદ કરીએ પછી કેટલા બાદ? સાત, આઠ અને નવ, ત્રણ વધ્યા. તેથી અહીંયા પણ આપણે લખ્યા ત્રણ. એ જ રીતે ચાર માંથી બે બાદ કરવાના. તો આપણી પાસે ચાર ચોકલેટ હોય એમાંથી આપણે બે ખાઈ જાય તો કેટલા વધે? બે. તેથી અહીંયા આપણે લખ્યા બે. જવાબમાં શું આવ્યું? તો કે ત્રેવીસ. ત્યાર પછી છ. છ માંથી કેટલા બાદ કરવાના છે? ચાર. છ માંથી ચાર બાદ કરીએ તો કેટલા વધશે? પાંચ અને છ બે વધ્યા. તો અહીંયા આપણે લખીશું બે. હવે આપણી પાસે પાંચ ચોકલેટ છે એમાંથી આપણે ત્રણ ખાઈ જાય. એક, બે અને ત્રણ. તો કેટલા વધ્યા? બે. તેથી અહીંયા પણ લખીશું આપણે બે. એ જ રીતે છેલ્લો દાખલો પાંચ. આપણી પાસે પાંચ ચોકલેટ હોય આપણે પાંચે પાંચ ખાઈ જઈએ તો કઈ વધે નહીં. એટલા માટે અહીંયા આપણે લખ્યું શૂન્ય. નવ. નવ માંથી કેટલા બાદ કરવાના છે? પાંચ. પાંચ બાદ કરીએ પછી છ, સાત, આઠ અને નવ કેટલા વધ્યા? ચાર. તો આ જ રીતે દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 46